વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના વિડિયોમાં ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ અને જડત્વ એટલે શું એના વિશે જોયું હતું અને જડત્વના પ્રકાર વિશે. તો જડત્વ એટલે શું? તો પદાર્થ જો પોતાની સ્થિર અવસ્થા હોય તો પોતાની સ્થિર અવસ્થાને જાળવી રાખે. ઈ કોને? ઈ નિયમને આપણે શું કહેવાય છે? જડત્વનો નિયમ. જડત્વને કારણે શું થાય છે? પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં હોય તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે, અને જો ગતિમાન અવસ્થામાં હોય તો તે પદાર્થ પોતાની ગતિમાન અવસ્થાને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. જડત્વના મુખ્ય ત્રણ પ્રકાર છે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. ત્રણ પ્રકાર: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. તો એમાં પહેલું આપણે જોવાનું છે સ્થિર સ્થિતિનું જડત્વ. સ્થિર સ્થિતિનું જડત્વમાં શું? તો જો પદાર્થ પોતે સ્થિર અવસ્થામાં હોય તો તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. ક્યાં સુધી જાળવી રાખશે પોતાની સ્થિર અવસ્થા? તો જ્યાં સુધી એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ છે સ્થિર સ્થિતિનું જડત્વ. શું? કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ પણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ પોતાની જે સ્થિર અવસ્થા છે એ સ્થિર અવસ્થાને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. હવે ઉદાહરણ દ્વારા તમને હું સમજાવું. તો એક બસ સ્થિર સ્થિતિમાં છે. એ સ્થિર સ્થિતિમાં જે બસ છે એ બસમાં હું બેસેલો છું તો હું પણ એમાં સ્થિર અવસ્થામાં જઈશ, બરાબર? સ્થિર સ્થિતિમાં બસ છે, એ બસમાં હું જઈને બેસું છું એટલે હું પણ સ્થિર અવસ્થામાં જ છું. પરંતુ જો ડ્રાઈવર વડે એને અચાનક બસને ચાલુ કરવામાં આવે, ડ્રાઈવર વડે બસને અચાનક શું કરવામાં આવે? ચાલુ કરવામાં આવે, એટલે બસ જ્યારે આગળ ધકેલાય છે તે દરમિયાન શું થાય છે? તો એમાં બેસેલો વ્યક્તિ આ પાછળની તરફ નમે. તમે અનુભવ કર્યો હશે કે તમે બસમાં બેસો છો ત્યારે બસ જ્યારે ચાલુ થાય છે, વેગ પકડે છે, એ દરમિયાન આપણે શું થાય છે? સીટ ઉપર જે બેસેલે સીટમાં આપણને પાછળની તરફ ધકેલે છે. એટલે કે આપણું શરીર જે છે જડત્વને કારણે કઈ અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે? સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જે દિશામાં ગતિ થતી હોય એ ગતિની વિરુદ્ધ દિશામાં આપણું શરીર શું કરે છે? વિરુદ્ધ બળ લગાડે છે. એટલે કે આપણું શરીર સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રાપ્ત કરે છે. તો આ જે છે એ સ્થિર સ્થિતિનું જડત્વ, એટલે કે આપણે સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે એ કોના કારણે? તો એ જડત્વના ગુણધર્મને કારણે પોતાનું શરીર એટલે કે આપણું શરીર સ્થિર રહેવાનો પ્રયત્ન કરે. એટલે બસ ગતિમાં આવે તેની સાથે સાથે સીટ પણ ગતિમાં આવવાની છે, આપણું શરીર પણ ગતિમાં આવે છે. પણ શું થાય છે? આપણું શરીરનો ઉપરનો જે ભાગ છે એ ભાગ આપણને શું કરે છે? તો એ ગતિની વિરુદ્ધ દિશામાં આપણને ધકેલે છે, એટલે કે ગતિનો વિરોધ કરતું બળ છે. તો આ જે છે એ સ્થિર સ્થિતિનું જડત્વ વિશે છે. હવે એનો સેકન્ડ પોઈન્ટ જોઈએ તો ગતિનું જડત્વ. તો ગતિનું જડત્વ એટલે શું? કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યારે તે પદાર્થ પોતાની ગતિમાન અવસ્થાને ચાલુ રાખે છે. જો ગતિમાન અવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એ શું થાય છે? એ જડત્વના નિયમને કારણે થતું હોય છે, એટલે કે એના ઉપર બાહ્ય અસંતુલિત બળ લાગે તો જ એના ગતિમાં શું થતો હોય છે? ફેરફાર થતો હોય છે. એટલે કે ગતિનું જડત્વમાં શું? તો ગતિમાન અવસ્થામાં જે પદાર્થ છે એના ઉપર જો કે જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પોતાની ગતિમાન અવસ્થાને શું રાખે છે? ચાલુ રાખે છે. સિમ્પલ તમને કહી દઉં કે જ્યારે તમે ફોર વ્હીલ લઈને જતા હોય, બરાબર, તો એ ફોર વ્હીલ ગતિમાં હોય એટલે કે એની સાથે સાથે આપણી સીટ બેલ્ટ પણ ગતિમાં હોય, આપણું શરીર પણ શું હોય છે? ગતિમાન હોય છે, બરાબર. હવે
એમાં ડ્રાઈવર કોઈ વસ્તુને લીધે શું કરે છે બ્રેક લગાડે બ્રેક લગાડે એટલે કે એના ઉપર કોઈ પણ પ્રકારની ગતિમાન વસ્તુ હતી એના ઉપર કોઈ પણ પ્રકારનું એને શું લગાડ્યું બાહ્ય બળ લગાડ્યું એટલે કે બ્રેક માર્યું બ્રેક લગાડે છે એટલે કે જ્યારે સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે શું થાય છે તો આપણું શરીર આગળની તરફ ધકેલાય ઈ બ્રેક મારે ત્યારે આપણું શરીર શું થાય છે આગળની તરફ ધકેલાય એટલે આપણને આગળની તરફ ધક્કો મારે છે કારણ કે જે ગતિમાન અવસ્થા હતી એ ગતિમાન અવસ્થા હવે કઈ અવસ્થામાં આવે છે સ્થિર અવસ્થામાં એટલે કે ફોર વ્હીલ પણ સ્થિર થશે એની સાથે સીટ પણ સ્થિર થશે પરંતુ આપણું શરીર એ સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવા માટે એટલું સક્ષમ હોતું નથી એટલે કે જ્યારે બ્રેક મારે છે ત્યારે આપણું શરીર શું થાય છે આગળની તરફ નમી જાય છે આગળની તરફ નમે એટલા માટે આપણને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે એટલે કે આપણું માથું કે કંઈ પણ આપણને આગળના બોનેટ સાથે અથડાઈ શકે છે આગળની જે વસ્તુ હોય એની સાથે આપણે અથડાય એટલે કે આપણને લાગવાના ચાન્સીસ વધી જાય છે એટલા માટે આપણે એમને શું કરવું પડે છે સીટ બેલ્ટ બાંધીએ તો સીટ બેલ્ટ બાંધવાનું કારણ શું આ રીતના જ્યારે બ્રેક અચાનક લાગે ત્યારે આપણું શરીર ગતિમાં હોય અને અચાનક બ્રેક મારતા આગળની તરફ ધકેલાય જેના કારણે આપણને અકસ્માત નુકસાન થવાની સંભાવના રહે છે એટલે આપણે સીટ બેલ્ટ બાંધવો જોઈએ સીટ બેલ્ટ શું કરે છે એને ધીમું કરી નાખે જેથી કરીને આપણે એટલા બધા આગળની તરફ ધકેલાય ને એટલે સીટ બેલ્ટ બાંધવું ખૂબ જ આવશ્યક છે જેના કારણે આપણને અકસ્માત થતો બચાવી શકાય છે અને પદાર્થ પછી સ્થિર અવસ્થામાં આવી જાય છે તો આ છે ગતિનું ઝડપ કે ગતિમાન હોય અને સ્થિર કરવો હોય તેના ઉપર બાહ્ય બળ લગાડો બરાબર અને હવે ત્રીજું અને લાસ્ટ પોઈન્ટ છે કે દિશાનું ઝડપ તો દિશાનું ઝડપમાં શું હોય છે કે જ્યારે કોઈ પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે છે ત્યારે એને દિશા બદલવી હોય તો એના ઉપર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં આવે છે દિશા આપણે બદલવી હોય તો આપણે શું કરીએ છીએ એના ઉપર બાહ્ય અસંતુલિત બળ લગાડીએ છીએ તો એ જ્યારે બળ લગાડવામાં આવે છે તો આપણે એ દિશાની વિરુદ્ધ જે બાજુ વર્તે એની વિરુદ્ધ દિશામાં આપણું શરીર વળતું હોય આપણે ધારો કે ફોર વ્હીલ લઈ જતા હોઈએ છીએ બરાબર વળાંક આ રીતનો આવે તો આપણું શરીર કઈ બાજુ વળશે એની વિરુદ્ધ દિશામાં વળે આમ તમે ખબર હોય તો આપણે ફેરવતા હોય બરાબર એની દિશાની વિરુદ્ધ દિશામાં આપણને શરીર વળે છે એ કોના કારણે તો જડત્વના ગુણધર્મને કારણે જે દિશામાં વળવું હોય એ દિશામાં આપણે વળી શકીએ છીએ પણ આપણું શરીર એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતું કારણ કે ગતિમાન સીધું હોય જ્યારે સૂર્યપથ પર ગતિ કરતું હોય ત્યારે આપણું શરીર ગાડી સીટ એ બધું કેવું સૂર્યપથ ઉપર ગતિ કરતું હોય છે પરંતુ જ્યારે આપણે એના ઉપર બ્રેક મારીને આપણે વળાંક લેવો હોય તો વળાંક લઈએ છીએ એ દરમિયાન આપણું શરીર આપણું ફોર વ્હીલ જે છે એ વળાંકની દિશામાં જ્યારે વળતું હોય ત્યારે આપણું શરીર કઈ દિશામાં ગતિ કરતું હોય છે સૂર્યપથ ઉપર સીધી દિશામાં ગતિ કરતું હોય છે પરંતુ એ દિશામાં ગતિ કરતું હોય એટલે જડત્વના ગુણધર્મને કારણે આપણું શરીર જે છે એ ગતિમાન અવસ્થામાં રહેવાનો સીધે સીધી સૂર્યપથ ઉપર ગતિમાન અવસ્થામાં રહેવાનો એ પ્રયત્ન કરતું હોય છે પરંતુ શું થાય છે કે જ્યારે ફોર વ્હીલને આપણે વાળીએ છીએ તે દરમિયાન આપણું શરીર પણ શું થાય છે એ દિશામાં વળતું હોય છે એટલે કે આ જે છે એ દિશાનું જડત કે દિશા પણ આપણે બદલીએ છીએ ત્યારે આપણું શરીર ગતિમાન એ દિશાની વિરુદ્ધ દિશામાં આપણનું શરીર શું થાય છે નમે છે એટલે કે એ બળને આપણે શું કરે છે સંતુલિત કરે છે તો આ આજનો ટોપિક કે જડત્વના પ્રકાર યોગ્ય હોય દ્વારા સમજાવો તો સ્થિર સ્થિતિનું જડત્વ ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ તો આ રીતમાં આપણે ત્રણ મુદ્દા અલગ અલગ રીતે સમજાવી શકાય છે જે તમને સરસ મજાનું ટેક્સ્ટ બુકમાં આપણને સમજાવેલું છે એક વખત જોશો એટલે તમને ખ્યાલ આવી જશે અને આ બધા ઉદાહરણ તો આપણે રેગ્યુલર કરીએ છીએ આપણ બધાને ખબર છે તમે બસમાં બેસતા હોય ત્યારે સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિરમાંથી આપણે ગતિમાન અવસ્થામાં આવી શકીએ છીએ બરાબર એટલે ઝડપથી આપણે શરીર ગતિમાન થાય એટલે આપણું શરીર આગળની તરફ ધકેલાય છે બરાબર બીજું ઉદાહરણ છે ગતિનું ઝડપ ગતિનું ઝડપ એટલે ગતિમાન હોય એમાં એને સ્થિર કરવું હોય બ્રેકમાં આપણું શરીર શું થાય છે આગળની તરફ ધકેલે
છે બરાબર અને દિશાનું જોડાણ હોય તો દિશા જ્યારે બદલવી હોય ત્યારે પણ આપણને શું થાય છે તો આ રીતનું જ આપણું શરીર જે બાજુ વાળતો એની વિરુદ્ધ દિશામાં આપણું શરીર શું થતું હોય છે વળતું હોય છે તો આ છે જડત્વના પ્રકાર ઉદાહરણ દ્વારા સમજાવી શક્યા છીએ ત્યાર પછીના વિડિયોમાં આપણે નેક્સ્ટ વસ્તુ જોઈશું અસ્તુ